વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ નવલખી મેદાન કમ્પાઉન્ડ બહાર એક ટ્રેલર પર રહેલ કન્ટેનર પડતા વાહન ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયા, જેના કારણે માર્ગ પણ બંધ કરાયો. ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થવાની સાથે જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી રેસ્ક્યુની કામગીરી આરંભી. ફાયર વિભાગની ટીમને સાથે રાવપુરા પોલીસ પણ સ્થળ પર દોડી આવી ઘટનાસ્થળે પોલીસ ફાયર વિભાગની ટીમને તૈનાત કરાઈ. ઘટનાના પગલે વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિબેન કાકા તથા વડોદરાના પ્રથમ નાગરિક નિલેશભાઈ રાઠોડ સ્થળ પર હાજર રહ્યા. ભરચક રોડ પર કન્ટેનર પલટી ખાતા કન્ટેનરને તેમજ ઇજાગ્રસ્તની મદદે લોક ટોળા ઉમટી પડ્યા. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, જેમાં તેઓની સારવાર ચાલુ છે. જગ્યા છોડો. અમે સીધા ઘેરે આવતા હતા કોઠી. હા, શું થયું હતું રસ્તામાં? શું બનાવ્યું? કઈ નહીં, પેલું ઘર જેવું હોય ને એને શું કહેવાય, કન્ટેનર. એ પાછળ હતી, ગાડી ચાલતી હતી. હવે એકદમ જ પેલું પડ્યું ને એટલે મારા મિસ્ટર પહેલા જતા રહ્યા અને મેં આમ ધક્કો લઈને બધું પાછળ પડી ગયું. અને મારા પાસે ટેમ્પો હતો, કે બે જણા અમે બચી ગયા. બાકી મોટા કેસ તો અમારા બે જણનો જ હતો. વચ્ચે ખરા ને, પેલા ગાડીના વચ્ચે, પાછળ મોટો ટેમ્પો, પછી વચ્ચે અમે ના બાજુ પેલું ઉતર્યું નીચેથી. હા, અમે નારાયણ રાજારામ તાનડે, વાસંતી નારાયણ તાનડે.